ના ના પાકું પાકું આવે ને ટાકો લઈ જાવ આ પાણી ભરાવી દે કાલ કે જે અમારા ઉપર અન્યાય થયો છે, આજે 6 ટર્મથી હું ભાજપમાં છું, 1 ટર્મ અપક્ષ લડ્યો છું, 5-4 ટર્મ ભાજપમાં લડ્યો છું, કે હું ભાજપથી નારાજ નથી, કે પૂર્ણ મંત્રી અમારા બાપભાઈ બોખીરિયા એનાથી હું નારાજ નથી, એને મને પ્રમુખ બનાવ્યા, ઉપપ્રમુખ બનાવ્યા, એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવ્યા, પાણી પુરવઠા ચેરમેન બનાવ્યા, પણ મારો વાંધો ક્યાં છે કે જે 6 ટર્મ લડ્યા છે એને ટિકિટ આપવામાં આવી અને મેં મારા દીકરા માટે ટિકિટ માગી હતી, ભાઈ મને પૂરા થયા છે, હું ન લડી શકતો તો મારા દીકરાને આપો, દીકરા પાછળ કે હા ના ભાઈ આપશું કહી છેલ્લે શું કીધું છે કે ભાઈ આટલી તમને નથી આપી શકતા, પણ જો જે કોંગ્રેસમાંથી લડીને આવ્યા હોય એને બાપ આપી શકીએ છે, તમ 3 ટર્મ લઈ જાવ ને 4th ટર્મ કોંગ્રેસ મળે એને આપી શકીએ, પણ તમારા દીકરાને આપી શકીએ એમ નથી, તમે કંઈ વાંધો નહીં. તો એનો મેં રેકોર્ડ બતાવ્યો કે 6 ટર્મ લડેલા જામનગરના એના દીકરાને ટિકિટ આપી તો મારા દીકરાને કેમ નહીં. બસ આ વાંધો લઈ અને હું ભાજપને છેલ્લા રામ રામ કર્યા અને કહ્યું છે કે હું ચૂંટણી લડીશ. હવે કેમાંથી લડું છું આજે નક્કી કરું છું 3 વાગે કે ક્યારે કેમાં અપક્ષ લડું યા કોઈ પક્ષમાંથી લડું છું, પણ લડવું છે એ ફાઇનલ છે પૂરેપૂરી મારા 4 જણાની પેનલ બનાવીને લડું છું. અને બીજું કે બીજું એથી દુઃખ મને વધારે એમ થાય છે કે ભાઈ ફલાણા કોણ તો 1-1 ટર્મ જેની થઈ છે અમારા ભાજપમાંથી, હવે એની ટિકિટ કાપી નાખી, એને ના આપી, છેલ્લે કીધું આપશું અને છેલ્લે એમ કે નામ જ ના આવ્યું, બરોબર છે. તો એનું કારણ શું છે કે ભાઈ કે આ જીવાભાઈ સાથે છે ટિકિટ કાપી છે, મને મોટા મોટું દુઃખ એનું કહેશે કે ભાઈ એની ટિકિટ કેના માટે કાપી, એ માટે હું લડત માટે થઈ અને એના માટે થઈને હું લડું છું. જો ટિકિટ આપે તો જે મારા હારે અત્યારે છે એની ટિકિટ કપાણી અને એને ટિકિટ હારે આપે તો લડવા તૈયાર છે, નકર નહીં.